તાજેતરમાં ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જે પ્રમાણેના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ઉદયપુરમાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા કનૈયાલાલની હત્યા કરાઈ હતી. આ હત્યારાએ હત્યા કર્યા બાદ વિડીયો વાયરલ કર્યો હતો ત્યારે ઉદયપુર ખાતે હાલ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હજારો હિન્દુ સમુદાયના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. કનૈયાલાલના હત્યારાઓને ફાંસીની માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. જય શ્રી રામના નારા સાથે આખું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું છે. બીજી તરફ દિલ્હીના જંતર મંતર ખાતે વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા હત્યારાઓને ફાંસીની માંગ કરવામાં આવી રહી છે ત્યારે હત્યારાઓ હત્યા કર્યા બાદ તેમણે વિડીયો વાયરલ કર્યો હતો. તેમજ પ્રધાનમંત્રીને પણ વિડીયો દ્વારા ધમકી આપી હતી ત્યારે આ સમગ્ર દેશમાં આ બાબતે રોષ ભભૂકી ઉઠ્યો છે. તમને ફરી એકવાર જણાવી દઈએ કે ઉદયપુરમાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા કનૈયાલાલ દરજીની હત્યા કરાઈ હતી. હત્યારાએ હત્યા કર્યા બાદ વિડીયો વાયરલ કર્યો હતો ત્યારે આ બાબતને લઈને ઉદયપુર ખાતે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હજારો હિન્દુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. કનૈયાલાલ દરજીના હત્યારાઓને ફાંસીની માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે ત્યારે જય શ્રી રામના નારા સાથે ટોળું રસ્તા પર ભેગું થયું છે. ત્યારે બીજી તરફ દિલ્હીના જંતર મંતર ખાતે વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા હત્યારાઓને ફાંસીની માંગ કરવામાં આવી છે. તેમજ પ્રધાનમંત્રીને પણ વિડીયોમાં ધમકી આપી હતી ત્યારે સમગ્ર દેશમાં આ હત્યા મામલે અત્યારે રોષ ભભૂકી રહ્યો છે.